બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજુલા નગરપાલિકાની અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી લોકોમાં રોષ. રાજુલાના નગરપાલિકાના વોર્ડ નંબર 1 વિસ્તારમાં નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોય અવારનવાર વોર્ડ નંબર 1ના સદસ્ય દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં ઘણા સમયથી રાજુલા શહેરના ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે ત્યારે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ પણ હકારાત્મક જવાબ ન મળતા ત્યારે વોર્ડ નંબર 1ના સભ્યના પતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પાલિકાના સત્તાધીશોને કહેલ કે જો તમે લાઇટો નહીં નાખી દો તો હું સ્થાનિક લોકો પાસેથી સ્ટ્રીટ લાઇટ ન ખાવા પૈસા ઉઘરાવી સ્ટ્રીટ લાઇટ લઈ નાખી. ત્યારે રાજુલાના અમિતભાઈ રવિયા દ્વારા 21 જેટલી સ્ટ્રીટ લાઇટ લેમ્પ લઈ આપેલ હોય ત્યારે રાજુલાના વૈભવ મોબાઈલવાળા રોડથી અંબામાના મંદિર સુધી 21 સ્ટ્રીટ લાઇટ લેમ્પ નાખવામાં આવી રહ્યા હતા. લોકોને રાતના સમયે બહુ જ મુશ્કેલી પડતી હોય આ રોડ ઉપર રાતના સમયે અંધાર પણ છવાઈ ગયેલ હોય ત્યારે જો નગરપાલિકાના સદસ્યનું નગરપાલિકા સાંભળતી ના હોય તો આમ પબ્લિકનું શું વિચારવાનું, તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અલ્લા રગ્ગાહા જેડેશ ટીવી રાજુલા.